हेलो फ्रेंड्स, तो તમે હમણાં ડેમો વિડિયો જોયો કે એકદમ બ્લર થતું હતું, લાઇટ લાગતું હતું ને ફોટા આવતા હતા. તો તમારે પણ જો આ ઇફેક્ટ જોઈતી હોય તો વિડિયો પૂરો જોવો પડશે, કારણ કે ઇફેક્ટની અંદર આપણે લગાવેલો છે પાસવર્ડ. અને પાસવર્ડ હું ગમે ત્યાં વિડિયોમાં તમને બોલીને સંભળાવવાનો છું. પાસવર્ડ યાદ રાખજો મિત્રો, આપણે પાસવર્ડ હંમેશા બોલીને આપીએ છીએ, એટલે તમારે વિડિયો જોવો પડશે. ને કે તમે ઇફેક્ટ ડાઉનલોડ કરશો તો પણ તમારે ઇફેક્ટ કંઈ કામ લાગશે નહીં, કારણ કે પાસવર્ડ વગર ઇફેક્ટ ખુલવાની નથી. તો યાર ચાલો આજનો વિડિયો જલ્દીથી શરૂ કરીએ. તે પહેલાં હું તમને કહી દઉં, હજુ યાર આપણે ઇનામ જે આપણે કાઢ્યું નથી બરાબર, કારણ કે આજે આપણે લાઈવ કરવાના હતા પણ થોડુંક કામ છે મારે, એટલે આજે લાઈવ નથી કરી શક્યો. તો આપણે કાલે 100% લાઈવ કરીને ગિવવેનું ઇનામ કાઢવાના ટ્રાય કરશું. એટલામાં તમારી જોડે જો ચાન્સ છે, જો તમારે વિડીયો શેર ના કરે તો શેર કરી શકો છો અને વિડીયો ફરી જોઈ શકો છો કે તમને ખબર પડી જાય, પૂરી માહિતી મળી શકે છે. મિત્રો જેટલો બને તેટલો વિડીયો પૂરો જોજો, તો તમારે ઇનામ જીતવાના ચાન્સ વધારે રહેશે. તો ચાલો આજનો વિડીયો જલ્દીથી શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે અલર્ટ મોશન એપને ઓપન કરવાની રહેશે. જો તમારે અલર્ટ મોશન એપ જોઈતી હોય, જે હું યુઝ કરું છું, તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરો, ત્યાં તમને મળી જશે વોટરમાર્ક વગરની અલર્ટ મોશન બિલકુલ ફ્રીમાં. તો સૌથી પહેલાં તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે. તમારે અહીંયા પ્લસ નાઇકન દેખાય છે, ત્યાં ટચ કરવાનું છે. ટચ કરાવી તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે. તો તમારે અહીંયા પેન્સિલ આઇકન દેખાય છે, ત્યાં ટચ કરી અહીંયા 10, 80, અહીંયા 23, 40 અહીંયા કલર કાળો કરી ક્રિએટ પછી દેખાય, ત્યાં એકવાર ટચ કરવાનું રહેશે. આ રીતે તો તમારે કંઈક આ રીતે ઇન્ટરફેસ ખુલશે. તો હવે તમારે સિમ્પલી એક સોંગ એડ કરવાનું છે. સોંગ એડ કરવા માટે તમે અહીંયા પ્લસ નાઇકન પર ક્લિક કરી ઓડિયો કે પછી ઇમેજ એન્ડ વિડીયોમાંથી સોંગ એડ કરી શકો છો. તો આપણે સોંગ એડ કરી લઈએ છીએ એક. તો આપણે અહીંયા સોંગ એડ કરી લીધું છે બરાબર. સોંગ એડ કર્યા પછી તમારે બીટમાર્ક કરવાનું છે. બીટમાર્ક માટે તમને અહીંયા જોઈ શકો છો, તમને કંઈક મોટી મોટી જે લાઇન દેખાય છે તે આપણે બીટમાર્ક કરવાનું રહેશે. તો અહીંયા આપણે બીટમાર્ક કરીએ છીએ. બીટમાર્ક કરવા માટે તમારે અહીંયા પ્લસ આઇકનનો ઉપયોગ કરી બીટમાર્ક કરી શકો છો, જે આ પ્લસ આઇકન છે. આપણે અહીંયા ફટાફટથી બીટમાર્ક કરી લઈએ છીએ બરાબર. બધા જે આપણે બેચ પડે છે તે આપણે બીટમાર્ક કરી લેવાનું રહેશે. તમે આ રીતે બીટમાર્ક કરી શકો છો, તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. તો આપણે અહીંયા બીટમાર્ક કરી લીધું છે, તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર. તો હવે આપણે જેટલું બીટમાર્ક કર્યું છે તેટલા ફોટા આપણે એડ કરવાના રહેશે. અહીંયા હું ઝૂમ કરું છું. ઝૂમ કર્યા પછી તમારે પ્લસ આઇકન પર ક્લિક કરી ઇમેજ એન્ડ વિડીયોમાં જઈ તમે ફોટા એડ કરી શકો છો. ફોટો એડ કર્યા પછી તમારે 3 ટપકા પર ટચ કરી તમારે ફિલ સ્ક્રીન કરવાનું રહેશે. આ રીતે તો તમારે આ રીતે આવ્યા પછી તમારે જે બીટમાર્ક કરી તે આવવાનું છે અને ત્યાંથી ફોટો તમારે કટ કરવાનો રહેશે. તો આપણે આ રીતે ફોટો કટ કરી દઈએ. ફરીથી ઇમેજ એન્ડ વિડીયોમાં જઈ તમારે બીજો ફોટો એડ કરવાનો રહેશે. તો આ રીતે આપણે ફિલ સ્ક્રીન કરી તમારે ફરીથી બીટમાર્ક જ્યાં આગળ આવતું હોય ત્યાં છે ત્યાંથી તમારે ફોટાને કટ કરવાનો રહેશે. આ રીતે તો આ રીતે તમારે બધા ફોટા એડ કરવાના રહેશે. તો આપણે કંઈક આ રીતે બધા ફોટા એડ કરવાના રહેશે. તો તમે જોઈ શકો તો હું બધા ફોટા અહીંયા એડ કરી લેશે, જે બીટમાર્ક કરી છે ત્યાં. હવે તમારે ઇફેક્ટમાં બેક આવવાનું છે. બેક આવ્યા પછી મિત્રો તમારે અહીંયા ઇફેક્ટમાં જવાનું છે અને તમે આ જોઈ શકો છો, બ્લર ફ્લેશ ઇફેક્ટ બાય એચપી ટેકનિકલ બરાબર. તો આપણી આ ઇફેક્ટ છે, તમે જોઈ શકો છો. તો આપણે આ ઇફેક્ટને સિમ્પલી અહીંયા ઇફેક્ટ પર જઈ તમારે કોપી કરવાનું રહેશે. તમે ઇફેક્ટ પર ક્લિક ટચ કરી અહીંયા કોપી ઇફેક્ટ કરી લઉં છું. જોઈ શકો છો અહીંયા કોપી ઇફેક્ટ દેખાય છે, ત્યાં આપણે ટચ કરવાનું રહેશે. આ રીતે ત્યાર સિમ્પલી આપણે કોપી ઇફેક્ટ કર્યા પછી તમારે બે એકાઉન્ટ છે ને તમારે ન્યૂ પ્રોજેક્ટ ત્યાં ઓપન કર્યું, ત્યાં આપણે આવવાનું છે અને ત્યાં તમારે પહેલા ફોટા પર આ રીતે ટચ કરી તમારે ઇફેક્ટને પેસ્ટ કરવાની રહેશે. આ રીતે બરાબર તમારે બધા ફોટા પર આ ઇફેક્ટને પેસ્ટ કરવાનું રહેશે. અને મિત્રો હું તમને કહી દઉં, ઇફેક્ટનો જે પાસવર્ડ છે તે છે 1212 બરાબર, એટલે કે 12 12 પાસવર્ડ છે. તો તમે પાસવર્ડ લગાવી ઇફેક્ટને ઓપન કરી શકો છો. આપણે ઇફેક્ટ અહીંયા બધામાં કોપી એટલે પેસ્ટ કરી દઈએ છીએ બરાબર. તો તમારે આ રીતે ઇફેક્ટને પેસ્ટ કરવાની રહેશે. મિત્રો જો તમે પાસવર્ડ યાર સાંભળ્યો ના હોય તો ફરીથી થોડું બેક કરી પાસવર્ડ સાંભળી શકો છો મિત્રો. તો પાસવર્ડ જરૂરથી સાંભળી લેજો. તો આપણે અહીંયા ફરીથી આ ફોટા બધા છે તે પેસ્ટ કરી દઈએ છીએ બરાબર. તો આ રીતે આપણે ફોટાને પેસ્ટ કરવાના રહેશે. તો સ્ટાર્ટિંગથી છેલ્લે સુધી આપણે ફોટાને પેસ્ટ કરવાના રહેશે. તો આપણે કંઈક આ રીતે ફોટા પેસ્ટ કરી દઈએ છીએ. તમે જોશો હું વિડીયો પ્લે કરીને બતાવી દઉં એકવાર તમારે વિડીયો કેવું બન્યું છે. તો આ રીતે આપણું વિડીયો બનીને તૈયાર થઈ ગયું છે બરાબર. તો વિડીયોને ફૂલ એચડીમાં સેવ કરવા માટે તમારે કશું કરવાનું નથી, ઉપર અહીંયા ટચ કરવાનું છે મિત્રો. અને ટચ કરવા પછી તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે. તમારે એક્સપોર્ટ ટચ કરી વિડીયોને સેવ કરવાનું રહેશે મિત્રો. તો સેવ કરી શકો છો આવો વિડીયો. તો યાર આજનો વિડીયો કેવો લાગણો છે કમેન્ટ કરી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમારે જો કોઈ લોકો હોય ને તમને શીખવા આવડતો ના હોય તો તમે યાર કોમેન્ટ કરી જણાવજો, તે પણ આપણે લોકો શીખવાનો ટ્રાય કરશું. અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો જલ્દીથી કરાવી દેજો. 10,000 સબસ્ક્રાઈબરમાં ખાલી 500 ખૂટે છે, તો ફોલો જલ્દીથી ફટાફટ કરજો ઇન્સ્ટાગ્રામની અંદર. તો ચાલો મળીએ આગલા વિડીયોમાં.